છો ને કે સમાનતા, તો આનો મિનિંગ છે અસમાનતા હશે તો જ તમે કયો શબ્દનો જન્મ લાય, સમાનતા. આનો મિનિંગ છે અસમાનતા દર્શાયા વગર ક્યારે પણ સમાનતા શબ્દની પરિભાષા સંભવ નથી. જેવી રીતે અસત્ય વગર સત્યની પરિભાષા સંભવ નથી, અને જ રીતે સ્ત્રી વગર પુરુષની અને પુરુષ વગર સ્ત્રીની પરિભાષા સંભવ નથી. બરાબર, ઓબ્વિયસ. બરાબર, આ અસમાનતા જ છે. પણ એ અસમાનતા શું છે? જેન્ડરના આધારે છે, કુદરતી છે, નેચરલ છે, અને દેટ્સ વાય ઇટ ઇઝ એક્સેપ્ટેબલ થિંગ બાય ધ સોસાયટી. બરાબર, એટલે હવે સમજો તો એક્ઝેક્ટલી સમાનતા શબ્દની પરિભાષા એ અસમાનતા શબ્દ પર નિર્ભર કરે છે. અને એટલે તમે જ્યારે પણ સમાનતા શબ્દની વ્યાખ્યા આપો છો ત્યારે ઇનડાયરેક્ટલી તમે અસમાનતાની જ વ્યાખ્યા આપી રહ્યા છો. કેમ કે તમે સમાનતા કહો છો તો તમને ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે કોઈ પણ બે વ્યક્તિ, વસ્તુ, સમાજ, વર્ગ વચ્ચે શું છે? અસમાનતા છે. આના વગર તમે સમાનતાની વ્યાખ્યા કરી જ ના શકો. અરસ્તુએ બહુ સારું સ્ટેટમેન્ટ કહ્યું છે કે ભાઈ, રાજ્યના અંદર સ્થાપિત અસમાનતાઓ એ રાજ્યના અંદર ક્રાંતિનું કારણ છે. યાદ રાખજો, એવરી ઇક્વાલિટી ઇઝ અ કોઝ ઓફ રિવોલ્યુશન ઇન ધ સ્ટેટ. રાજ્યના અંદર સ્થાપિત અસમાનતાઓ એ રાજ્યના અંદર ક્રાંતિનું કારણ હોય છે. આ યાદ રાખવાનું. બરાબર, આ અરસ્તુએ સમાનતાનું દર્શન આપતા કહ્યું છે.